राजकोटमां महुड़ी चौकड़ी पर जन्माष्टमी उजवणी करवामां आवी, जेमां धर्मसभानुं आयोजन करवामां आव्युं। जन्माष्टमी उजवणी दरमियान पूर्व राज्यपाल वजूभाई वाड़ाए पोताना निवेदनमां पीएम मोदी ने भगवान श्री कृष्ण साथे सरखाव्या। मोदीए कृष्णनी जेम सगावादने क्यारे महत्व आप्युं नथी, तो भगवान कृष्णे पण धर्म माटे मामानो वध कर्यो हतो। આપણે આપણા કર્મની અંદર આગળ વધીશું, માનવતાવાદી પ્રવૃત્તિને સાથે લઈને ચાલીશું અને ભગવાનના ધર્મની સાથે રહીને ચાલીશું તો દુનિયાની કોઈ તાકાત આપણને ઊંડી વાત આપી શકતી નથી। આપણે સૌ લોકો જાણીએ છીએ કે અહીંયાથી અમદાવાદ આપણે હાઈવે ઉપર જતા હોઈએ છીએ, બામણબોરનું ટોલ નાકું આવે, બામણબોરના ટોલ નાકા ઉપર તમે જોજો ઘણા પાગલ લોકો ત્યાં બેઠા હોય છે, જેમને પોતાના કપડા પહેરવાની ભાન નથી। રાત્રે 12 વાગે પોતાનું પેન્ટ ખંભે નાખી અને રોડની વચ્ચોવચ હાલતા હોય છે, અને રાજકોટથી અમદાવાદના હાઈવે ઉપર આજની તારીખમાં આપણે જોઈએ છીએ કાર હોય, ફોર વ્હીલર હોય, ટ્રક હોય, બંને બાજુ ડ્રાઈવરો ચલાવતા હોય ગાડી, બંને લોકોની પાસે લાયસન્સ હોય છે, બંને લોકો નો કાયમી પ્રયત્ન હોય છે કે અમારા હાથે ક્યારેય પણ એક્સિડન્ટ ન થાય, છતાં પણ હજારો લોકો આપણે જોઈએ છીએ કે હજારો લોકો એક્સિડન્ટની અંદર માર્યા જાય છે। યુવાન ઉદ્યોગપતિઓમાં આગળ છીએ, સંતો મહંતોના મંદિરો મહારાયોમાં આગળ છીએ, એવી રીતે જયારે કૃષ્ણ ભગવાનની પૂજા અને એનાથી કઈ પ્રેરણા લેવાની આવે ત્યારે અમે પણ આજે આગળ છીએ। આજે આટલા વરસાદ પછી પણ એકત્ર થયેલી આ સભાની સંખ્યા દર્શાવે છે કે એ એમનો કૃષ્ણ પ્રેમ છે, જન્માષ્ટમી શોભાયાત્રાની અંદર રહેવાની સહભાગીતાની ઈચ્છા છે। ભગવાને કૃષ્ણની વાત કરી કે સંભવામિ યુગે યુગે, ભગવાને તો કહી દીધું કે હું દરેક યુગમાં આવીશ, એને એમ નથી કીધું કે હું પૈગંબર મોકલીશ, એમણે એમ નથી કીધું કે હું મેસેન્જર મોકલીશ, એને કહ્યું છે કે સંભવામિ યુગે કે હું જાતે આવીશ અને જાતે આવીને સાધુઓનું રક્ષણ કરીશ અને દુર્જનોનો નાશ કરીશ। સંભવામિ યુગે યુગે એટલે શું? તો આપણા શ્લોકોની અંદર મહાભારતમાં કહેવાયું છે ત્રેતાયામ મંત્ર શક્તિશ્ચ જ્ઞાન શક્તિ કૃતયોગે દ્વાપરે યુદ્ધ શક્તિશ્ચ સંઘે શક્તિ કલયુગે। કલયુગની અંદર ભગવાનનો અવતાર એટલે સંઘ શક્તિ, અને સંઘ શક્તિ એટલે શોભાયાત્રામાં એકત્ર થતો આ વિશાળ હિન્દુ સમાજ। કૃષ્ણ ભગવાન એટલે એક મોર પીછેધારી, એક પીળા પીતાંબરધારી, એક બાંસુરી વાદન કરતા કૃષ્ણ ભગવાન નહીં, કૃષ્ણ ભગવાન એટલે એકત્રિત સમાજ। ભગવાને જયારે ગીતાની અંદર વિશ્વ રૂપ દર્શાવ્યું ત્યારે અનેક મુખ હતા, અનેક હાથ હતા, એ શું છે? એ સમાજનું ચિત્ર છે, જે સમાજની અંદર અનેક જ્ઞાતિ જાતિ ભાષા પંથ સંપ્રદાય, અનેક ભાષાઓ, અનેક બોલીઓ, અનેક ઉત્સવો, અનેક વેશ પ્રવેશ ધારી, એ સમાજનું ચિત્ર એટલે વિશ્વરૂપ દર્શન। એ વિશ્વરૂપ દર્શને જયારે અર્જુનનો હાથ હાક્યો, હાથમાં સુદર્શન લીધું, ત્યારે ધર્મની સ્થાપના થઈ હતી।